नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आपने चला वीडियो लेक्चर के अंदर प्रकरण जे छे एमा आपने चौथा पाठ के अंदर अभ्यास करियो होतो के जे आपने सोधे 12.2 छे तेनी खास बात करी थी। एमा शु उमेरवु शु बात करू तेवा दाखलाओ कर्या था, सरवाळो ने बादबाकी शीख्या हता। आजना वीडियो लेक्चर मां आपने जे छे ए विद्यार्थी मित्रों आपने किंमत आपी छे, એટલે કે કોઈ ચલ ને એક કિંમત આપી હોય અને ત્યારે એની પાસે એનું મૂલ્ય કેટલું મળે છે તેની આપણે વાત કરવાના છે। એટલે કે આપેલ પદાવલીની કિંમત આપણે મેળવવાની રહેશે। એટલે કે આપણે કહી દીધું કે ચલ x 3 આપ્યા છે તો તે પદાવલીની કિંમત કેટલી થાય તે આપણે શોધવાની રહેશે। જોઈએ આપણે એના કેટલાક દાખલાનો અભ્યાસ કરીએ જેથી આપણને વધારે ખબર પડે કે આપણે કઈ રીતના દાખલાનો અભ્યાસ કરવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચાર દાખલા છે તેનો અભ્યાસ જોઈએ કે x 2 આગળ એટલે x 2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો। એટલે કે આપણે જ્યાં જ્યાં અહીં આપણને x દેખાય છે ત્યાં આપણે બે વસ્તુ મૂકવાની છે, એટલે કે એક x નું કિંમત મૂકશો અને તેની માહિતી મેળવશો। તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ તેની પર માહિતી મેળવીએ। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એક પહેલા દાખલામાં જોઈએ છે કે x 4 4 × 2 = 2 − 3 − 4 − 8 − 3 = 5 तीजो एग्जाम्पल 19 − 5x નો વર્ગ બરાબર 19 − 5x એટલે 2 એની 2 ઘાત 19 − 5 2 ની 2 ઘાત એટલે થઈ જાય 2 નો વર્ગ 4 થાય। વિદ્યાર્થી મિત્રો લાગે કે 19 − 5 = 20 એટલે ટોટલ થઈ જાય −1। चौथो दाखलो आपणे जोईए 100 − 10x³ बराबर 100 − 10x એટલે થઈ જશે 2। હવે 2 ની 3 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો 2 છે ને 3 નો વર્ગ 9 2 * 2 * 2 2 2 4 4 અને 8 અને અહીંયા મૂકી દેશું 100 − 10 * 8 10 અને 80 એટલે 100 − 80 બરાબર જવાબ મળે આપણને 20। તો આ રીતે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને x 2 આપ્યો હોય તો તેનો મૂલ્ય મેળવવાનો રહેશે। હવે તમને રકમ આપેલી છે તમને x ની જગ્યાએ 2 આપ્યા છે, જગ્યાએ 3 આપ્યા હોય 4 આપ્યા હોય કોઈ પણ આપી શકે છે। તો તમારે x 2 આગળ છે એટલે જ્યાં x દેખાય ત્યાં આપણે x ની જગ્યાએ જે કિંમત આપી છે તે મૂકીને સામાન્ય સાદુરૂપ આપવાથી આપણને તેનું મૂલ્ય મળી જાય છે। હજુ કેટલાક દાખલાનો અભ્યાસ કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો જો કે n = -2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો। ત્રણ દાખલા આપ્યા છે, આપણે પહેલો દાખલો જોઈએ કે 5n - 2 n = લેવાના છે અને -2 એટલે 5 − -2 − 2 માઇનસ આમને રહેશે 5 × 10 − 2 − 2 10 ને 2 12 નિશાની આગળ માઇનસ એવી રીતે આપણે અહીંયા બે લઈએ છીએ બીજો દાખલો તો કે 5n² + 5n - 2 n બરાબર મૂકો -2 એટલે 5 − 2 − 5 − 2 − 2 5 માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય એટલે અહીંયા થઈ જશે 2 નો વર્ગ 4 વધતે હોય છે −5 × 10 − 2 અહીંયા થઈ 5 × 20 −2 = 12 20 માંથી 12 બાદ કરીએ તો 8 વધે। ત્રીજો એક્ઝામ્પલ જોઈએ n³ + 5n² + 5n - 2 ચલો n ની 3 ઘાત n = −2 તો
माइनस बे ने त्रण घात वत्ता पांच कौंस में माइनस बे ने बे घात वत्ता पांच कौंस में माइनस बे ओछा बे चलो माइनस बे ने त्रण घात तो बे गुणिया बे गुणिया बे त्रण सत्र एटले आठ पण घन छे एटले माइनस आठ वत्ता पांच कौंस में बे नो वर्ग चार वत्ते वच्चे ओछा दस ओछा बे माइनस आठ पांच चौक ने वीस ओछा बार ओछे ओछे वत्ते बार ने आठ वीस वीस माइनस वीस वीस माथे वीस जाए तो जीरो आ रीते अपने जैसे आ त्रणेय दाखलाओनो सादुरूप आपवानो छे पहला एक्स बराबर बी हता हवे एन बराबर माइनस बे छे हजु केटलाक दाखलानो अभ्यास करिए जेथी आपणने पद्धति सरळथी समझाय शके હવે વિદ્યાર્થી મિત્રો જો કે આપણને કીધું છે a બરાબર 3 અને b બરાબર 2 માટે નીચેની પદાવલીની કિંમત શોધો એટલે કે જ્યાં જ્યાં આપણને a દેખાય ત્યાં આપણે 2 મૂકશું અને જ્યાં આપણને b દેખાય ત્યાં આપણે 2 મૂકવાના છે એટલે a બરાબર 3 અને b બરાબર 2 મૂકવાના રહેશે તો અહીં આપણે જોઈએ છે કે પહેલા જ્યાં જ્યાં આપણને a દેખાય છે એટલે a ની જગ્યાએ 3 મૂકો વત્તા b ની જગ્યાએ 2 મૂકો ત્રણ માં બે ઉમેરતા પાંચ મળે આપણને ચલો અહીંયા જો સાત છે એની જગ્યા મૂકી દો ત્રણ માઇનસ ચાર બી ની જગ્યા મૂકી દઈએ બે ત્રણ ગુણ્યા સાત કરો એટલે એકવીસ માઇનસ ચાર ગુણ્યા બે કરો એટલે આઠ એકવીસ માંથી આઠ જાય એટલે વધે તેર પછીનો દાખલો છે એ સ્ક્વેર વત્તા ટુ એબી વત્તા બી સ્ક્વેર તો એમાં એ બરાબર તમારે મૂકવાના ત્રણ a નો વર્ગ વત્તા 2 a એટલે 3 b એટલે 2 વત્તા 2 નો વર્ગ હવે જો 2 ની 2 કાપ હોય તો 1 ની સંખ્યા 2 વખત લખાય એટલે આ ની જશે 3 નો વર્ગ તો 3 ગુણ્યા 3 એટલે 3 તેરી ને 9 અહીંયા ગુણાકાર 2 તેરી 6 6 ગુણે 12 અહીંયા 2 ની 2 ઘાત 2 ગુણ્યા 2 4 12 ને 9 તો સરવાળો કરો છે 12 માં 9 ઉમેરો સત્યાવીસ બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર ગુણે આઠ સત્યાવીસ માંથી આઠ જાય એટલે વધે ઓગણીસ તો આ રીતે છે જે એ આપણને એ અને બી બે ચલ આપ્યા હતા ત્યારે દાખલાનો અભ્યાસ કર્યો છે હવે આપણે સ્વાધ્યાય જે છે આપણે બાર પોઈન્ટ ત્રણ તેનો અભ્યાસ કરીએ હવે વિદ્યાર્થી મિત્રો તમે જો તો કીધું છે કે જો બીજો હવે આપણે જોવો તો તમે અહીંયા કહી જશે 9 માઇનસ 5 ગુણ્યા 10 9 માંથી 10 મળે 10 માંથી 9 જાય એટલે વધે 1 એટલે માઇનસ 1 અહીંયા આવી જશે એમ બરાબર 3 એમ એટલે 2 એનો વર્ગ 2 કૌંસમાં 2 ઓછા 7 3 2 નો વર્ગ એટલે 4 માઇનસ 4 ઓછા 7 4 તેરી 12 માઇનસ 4 માઇનસ 9 પ્લસ 11 બાર માંથી અગિયાર જાય એટલે જવાબ આવે 1 ચલો અહીંયા કિંમત મૂકીએ તો કે 5 ગુણ્યા એમ એટલે 2 છેદમાં 2 માઇનસ 4 તો 2 2 ઘટ થઈ જશે તો અહીંયા બધા ખાલી 5 ઓછા 4 5 માંથી 4 જાય એટલે જવાબ આવે 1 તો આ રીતે જે છે એમ ની 2 કિંમત મૂકો એટલે તમને બધા જ દાખલાઓ છે સરળતાથી મળી જશે
दाखला नंबर 2 तरफ આપણે જઈએ। હવે વિદ્યાર્થી મિત્રો જો આપણે કે અહીંયા કીધું છે દાખલા નંબર 2 માં જો p બરાબર -2 હોય તો નીચાની કિંમત શોધો। એમાં ત્રણ દાખલા આપ્યા છે તો સૌથી પહેલા કેવો દાખલો છે 4p + 7 4 કૌંસમાં p એટલે -2 + 7। હવે ગુણાકાર થઈ જશે 4 * 8 તો કેવા માઇનસ આ વત્તા 7 વત્તે ઓ છે ઓછા 8 માંથી 7 જાય એટલે જવાબ આવે 1 પણ કેવા માઇનસ મોટા કૌંસમાં 8 છે એટલે 8 ની નિશાની આવે માઇનસ। અહીંયા જો તો અહીંયા મને કીધું છે કે p = -2 નું વર્ગ -3 કૌંસમાં p એટલે -2 નો વર્ગ વત્તા 4 કૌંસમાં -2 + 7 -3 2 નો વર્ગ તો 2 ની 2 ઘાત એટલે 4 થઈ જાય માઇનસ થી પ્લસ થઈ જશે એટલે 4 વત્તે ઓછે ઓછા 4 ગુણે 8 વત્તા 7 એટલે 4 થી 12 એટલે -12 ઓછા 8 વત્તા 7 ઓછે ઓછે વત્તા એટલે -20 વત્તા 7 વત્તે ઓછે ઓછા 20 માંથી 7 જાય એટલે જવાબ આવે 13 પણ કેવા માઇનસ। ચલો આમાં ધ્યાન આપીએ તો આની અંદર છે p = -2 મૂકો -2 p એટલે -2 ની 3 ઘાત -3 -2 નો વર્ગ વત્તા 4 કૌંસમાં p એટલે -2 + 7 ચલો -2 2 નો વર્ગ એટલે -8 -3 2 નો વર્ગ એટલે 4 વત્તે ઓછે ઓછા 4 ગુણ 8 વત્તા 7 ચલો ગુણાકાર કરો ઓછે ઓછે વત્તા 2 × 8 એટલે 16 4 × 12 -8 + 7 12 માંથી 16 જાય એટલે 4 8 માંથી 7 જાય એટલે -1 થાય જવાબ આવ્યો 3। તો આવી રીતે છે કે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ની કિંમત આપણને આપી હોય તો આપણે સરળતાથી કિંમત ને આધારે દાખલા કરી શકીએ છે। હવે આપણે દાખલા નંબર 3 તરફ જઈએ। હવે જો વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે કે દાખલા 3 માં x = -1 માટે નીચેના પદાવલીની કિંમત શોધો એટલે અત્યારે આપણે જે કર્યું છે એ છે x = -1 હવે લેવાનું તો અહીંયા જોઈએ હું ક્યાં લખી રહ્યો છું કે 2 કૌંસમાં x એટલે -1 ઓછા 7 2 એકમ એટલે -2 ઓછા 7 ઓછે ઓછે વત્તા એટલે -9 તો આ મૂકીએ x એટલે માઇનસ પછી આ x ની જગ્યાએ મૂકીએ -1 વત્તા 2 ઓછે ઓછે વત્તા એટલે 1 વત્તા 2 1 માં 2 એટલે 3 અહીંયા છે x નો વર્ગ વત્તા 2x વત્તા 1 x એટલે -1 -1 નો વર્ગ વત્તા અહીંયા થઈ જશે -1 વત્તા 1 -1 નો વર્ગ 1 વત્તે ઓછે ઓછા 2 વત્તા 1 1 માં 1 ઉમેર એટલે 2 -2 તો જવાબ આવી જશે 0 આમાં કિંમત મૂકો તો કે 2 કૌંસમાં -1 નો વર્ગ ઓછા x એટલે -1 ઓછા 2 2 1 નો વર્ગ 1 ઓછા ઓછે વત્તા 1 ઓછા 2 એટલે 2 એકા 2 વત્તા 1 ઓછા 1 સોરી 2 માંથી 2 જાય 0 અને અહીંયા વચ્ચે 1 તો આ જે છે એ દાખલા નંબર 3 છે તેનો આપણે અભ્યાસ કર્યો। વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આની પછીના દાખલા તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો તો આપણે 1 થી તે 3 દાખલાનો અભ્યાસ કર્યો છે સ્વાધ્યાયની અંદર 12.3 માં। હવે પછીના વિડિયો લેક્ચરમાં જ્યારે મૂળસૂત્ર આપણે સ્વાધ્યાય 4 12.3 માં 4th 5th 6th 7th એ દાખલાનો અભ્યાસ કરવાના છે ત્યાં સુધી તમે આ દાખલાને ઝડપથી પ્રેક્ટિસ પાડી લો અને તમને સાઈને સમજાય બરાબર છે તે માટે થઈને મેં આજે એક જ રીતના દાખલાનો અભ્યાસ તમને કરાવ્યો છે એટલે હોમવર્કમાં તમારે આજે જે મેં દાખલો સ્વાધ્યાય 12.3 પહેલો બીજો ત્રીજો ચલાવ્યો અને જે ઉદાહરણ 7 8 ચલાવ્યું છે તે તમારા હોમવર્કમાં લખવાનું રહેશે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।